ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને ગઈકાલથી શેરબજારમાં કડાકો જોવા મળ્યો, જેને લઈને વડોદરાના જાણીતા શેરબજાર નિષ્ણાંત જગદીશ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે બીજા રાઉન્ડની ગણતરી દરમિયાન જ્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી હતી ત્યારે અચાનક નિફ્ટી અને બીએસસીમાં 800-900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો, જેને લઈને સૌ ચોંકી ઉઠ્યા હતા. જો કે બાદમાં જ્યારે ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ ત્યારે શેરબજારમાં સુધારો થયો હતો. સબસે અહમ બાત તો યે હૈ કે જબ 14 ડિસેમ્બર કો ઇલેક્શન્સ કા જો સેકન્ડ ફેઝ ખતમ હુઆ ઉસકે બાદ એક્ઝિટ પોલ ચાલુ હુએ. એક્ઝિટ પોલ મેં કુછ 6 ચેનલ કી જો એવરેજ નિકાલી ઉસમે બીજેપી કો 115 સીટ મિલને કી એસે કુછ બતાઈ થી, તો ઉસી દિન સે માર્કેટ કા બજાર તો તેજી મેં હી થા. લેકિન એક્ઝિટ પોલ હમેશા સચ નહીં હોતે એસા લોગ બતા રહે થે, ક્યોંકિ 2-3 જગહ પે જો એક્ઝિટ પોલ પાસ મેં હુએ થે વો ગલત સાબિત હુએ થે, તો થોડા સા ક્વેશ્ચન માર્ક તો જરૂર થા કે જો એક્ઝિટ પોલ કે હિસાબ સે હુઆ નહીં હોગા. જબ 18 કો ઉનકા જો ઇલેક્શન્સ કા જો થા વો વોટિંગ ચાલુ હુઆ, કાઉન્ટિંગ ચાલુ હોઈ, તો ઉસ સમય પે એસા લગા કે શરૂઆતમાં કોંગ્રેસ કો લીડ મળ રહી હે, તો બજાર મેં અચાનક 800-900 પોઈન્ટ કી ગિરાવટ સેન્સેક્સ મેં ઓર 300-400 પોઈન્ટ કી ગિરાવટ નિફ્ટી મેં આ ગઈ. લેકિન જૈસે જૈસે વો કાઉન્ટિંગ આગે બઢી ઓર જૈસે લગા કે નહીં બીજેપી દુબારા આ જાયેગી, તો દુબારા માર્કેટ ને રીગેન કર લિયા ઓર શુક્રવાર કે દિન જો સિર્ફ એક્ઝિટ પોલ પે 250 પોઈન્ટ ચડા થા, કલ ઉસકો જો રિઝલ્ટ આને કે બાદ ભી દૂસરા 250 પોઈન્ટ ચડા. વડોદરાથી દિકેશ સોલંકી અને નિર્મિત દ્વિવેદીનો અહેવાલ મિજાજ.com.